નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે 6 મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થઈ જશે. આવતીકાલે સવારથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે. ચૂંટણી જીતવા માટે હવે રાજકીય પક્ષો છેલ્લી ઘડીએ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપે અમદાવાદમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલની આ ચૂંટણી માટેની અંતિમ રેલી શહેરમાં નીકળી છે. ત્યારે પીક અવર્સ દરમિયાન નીકળેલી રેલીને કારણે ટ્રાફિક જામ થયો હતો. ભાજપની રેલીમાં કાર્યકરોએ કોવિડ ગાઈડલાઈનનો ભંગ પણ કર્યો છે. મોટાભાગના વોર્ડમાં આજે રેલી ઉપરાંત ભાજપની રેલીને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. હજી ભાજપની રેલી શરૂ થઈ છે ત્યારે પૂર્વ વિસ્તારમાં શાહીબાગ નવાસી સર્કલ પાસે મોટો ટ્રાફિક જામ થયો હતો. લોકો ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા. જ્યારે શાહીબાગ વોર્ડની રેલીમાં ભાજપના કાર્યકરો બાઇકો ઉપર માસ્ક વગર અને હેલ્મેટ વગર આવ્યા હતા. નમસ્તે સર્કલથી દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા, પ્રેમ દરવાજા, કાલપુર ચાર રસ્તા, કારુપુર રેલવે સ્ટેશન સહિત કોટ વિસ્તારમાં સામાન્ય દિવસોમાં પણ દિવસ દરમિયાન ભારે ટ્રાફિક રહેતો હોય છે. ત્યારે રેલીના કારણે ભારે ટ્રાફિક સમસ્યામાં મુકાયા છે. અસારવામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને સી.આર. પાટીલનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં ભાજપની રેલીમાં દેશમાં થયેલા કાર્યોને લઈને પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. રેલીમાં જોડાયેલા વાહનોમાં રાષ્ટ્રીય મુદ્દાઓના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે. તે ઉપરાંત તમામ કાર્યકર્તાઓની કેસરી સાફો પહેરાવવામાં આવ્યો છે. ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને કારણે રાખીને હવે રાષ્ટ્રીય મુદ્દાઓ પર પ્રચારની આખરી ઘડીએ શરૂઆત કરી છે. નમસ્તે સર્કલ પાસેથી સી.આર. પાટીલનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવાની તૈયારીઓ કરી દેવાય છે. ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. ગુજરાતમાં યોજાનારી 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં પણ ભાજપ અને કોંગ્રેસ જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે. ત્યારે વડોદરામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે રેલી સામસામે આવી જતા મારામારી થઈ ગઈ હતી. વડોદરાના વોર્ડ નંબર 16 માં રેલી દરમિયાન મારામારી થઈ હતી. ભાજપ કોંગ્રેસની રેલી સામસામે આવી જતા મારામારી થઈ હતી. જ્યારે સોમા તળાવ ચાર રસ્તા પાસે ઘટના બની હતી. વોર્ડ નંબર 16 ના કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના પુત્ર વિશાલ પર હુમલો થયો હતો. ભાજપ કાર્યકરોએ હુમલો કર્યાના આક્ષેપ લગાવ્યા છે અને ભાજપના ઝંડાની લાકડીઓથી માર માર્યાના આક્ષેપ લગાવ્યા છે. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ, વડોદરા. બારડોલી પંથકના યુવાનોએ વધુ એક સિદ્ધિ મેળવી છે. હર્ષિલ ચૌહાણ નામના યુવાને સ્ટેન્ડિંગ બાયસિકલ કાચિસમાં રેકોર્ડ કર્યો છે. 1 મિનિટમાં 111 કાચ કરી ઇન્ડિયન બુક વર્લ્ડ બુક રેકોર્ડ માટે દાવેદારી કરી છે. સાહસ અને અવનવી સિદ્ધિ માટે જાણીતા બારડોલીના યુવાનોએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં ડ્રોપબેટ એકેડમીમાં ક્લાસ કરતા હર્ષિલ ચૌહાણ નામના યુવાને અનોખો રેકોર્ડ કર્યો છે. ભારતભરમાં આ પ્રથમ રેકોર્ડ હોય તેમ સ્ટેન્ડિંગ બાયસિકલ કાચિસમાં રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. દિવસોથી રેકોર્ડ કરી યુવાને મહેનત કરી હતી અને મહેનતના અંતે યુવાન હર્ષિલ ચૌહાણે માત્ર 60 સેકન્ડમાં 111 કાચ કરવામાં આવી હતી અને રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. નમસ્કાર, હું હર્ષિલ કુમાર ડાયાભાઈ ચૌહાણ, બારડોલી નિવાસી. હું ડ્રોપબીટ એકેડેમીમાં લાસ્ટ 6 મહિનાથી જોડાયો છું અને અમે સ્ટેન્ડિંગ બાઇસિકલ ક્રન્ચીસની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. નરેન્દ્ર મોદીજીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ બાઇસિકલ ક્રન્ચીસ ફાસ્ટેસ્ટ 60 સેકન્ડમાં 111 કરી છે અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પોતાનો દાવો નોંધાવ્યો છે. હજુ સુધી આવો દાવો કોઈએ કર્યો નથી. ફાસ્ટેસ્ટ રેકોર્ડ છે હજુ, ને તે બદલ હું શુભન તિવારી સરનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. મારું નામ સુમિકાંત તિવારી છે. અમે ઘણા બધા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે અને હાલમાં અમે હર્ષિલભાઈ સાથે એક નવો રેકોર્ડ સ્થાપિત કરવા જઈ રહ્યા છે, જે ઇન્ડિયા અને વર્લ્ડ માટે છે અને એવો રેકોર્ડ આજ સુધી કોઈ સ્થાપિત નથી કર્યો અને મને ઘણો ગર્વ અનુભવ થાય છે કે અત્યાર સુધી અમે ટોટલ 9 થી 10 જેટલા રેકોર્ડ કરી ચૂક્યા છે અને તેમાં એક રેકોર્ડ હજુ ઉમેરાય છે હર્ષિલભાઈનું. થેન્ક યુ. આ યુવાનોએ રેકોર્ડ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માટે દાવેદારી કરી હતી. જો કે ભારતભરમાં આ પ્રકારે પ્રથમ જ રેકોર્ડ કરાયાનો પણ યુવાનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જો કે ડ્રોપબેટ એકેડમીના યુવકો દ્વારા અગાઉ પણ અનેક પ્રકારના રેકોર્ડ કરી साहसी वृत्तिना पण दर्शन कराव्या छे जे बारडोली पंथक माटे गौरव समान छे। धर्मेश कंसारा, एनएस गुजरात न्यूज, बारडोली। पोरबंदर नगरपालिकानी चूंटणीमां भाजपना एक नेतानी बे पत्नीओ सामसामे चूंटणी लड़ी रह्या होवाथी जोरदार जंग जाम्यो छे। पोरबंदर जिला पंचायतनी कारोबारीना पूर्व चेरमेन अने भाजपना अग्रणी केशुभाई सीडानी बे पत्नी छे अने बंने पत्नी नगरपालिकानी चूंटणी लड़ी रही छे। पोरबंदर नगरपालिकानी चूंटणीमां भाजपना एक नेतानी बे पत्नीओ सामसामे आव्या छे। एक पैकी प्रथम पत्नी कांग्रेसमांथी જ્યારે બીજી પત્ની ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે। કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનાર પત્નીના ઘરે તેમના પતિએ તોડફોડ કરતા આ જંગી વર્વો સ્વરૂપ ધારણ કર્યું છે। પોરબંદર છાયા નગરપાલિકાની ચૂંટણીમાં પોરબંદર ભાજપ આગેવાન કેશુભાઈ સીડાના પ્રથમ પત્ની શાંતિબેને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે। બીજા પત્ની ઉષાબેન જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે અને ઉષાબેન ભાજપની ટિકિટ પર વોર્ડ નંબર 3માંથી चूंटणी लड़ी रहा है। शांतिबेने सीडाए आक्षेप कर्यो छे के गईकाले तेमना पति केशुभाई सीडाए तेमना घरे आव्या हता अने तोड़फोड़ करी अने जानथी मारी नाखवानी धमकी आपी हती। फोन उपर पण चूंटणीने लईने धमकी आपी हती अने आ मुद्दे पोलीस फरियाद नोंधाववा तजवीज हाथ धरी छे। ब्यूरो रिपोर्ट, एनएस गुजरात न्यूज, पोरबंदर। समाचारना अंतमां वात करवामां आवे तो स्थानिक स्वराजनी चूंटणीमां टिकट कपाता पूर्व नगर सेवको अने पंचायत सभ्योए बळवो करता भाजप संगठन अने तेमना विरुद्ध सखत पगला लीधा छे। बळवो करी अपक्ष उमेदवारी करनार 9 भाजपीओने जिला भाजप प्रमुखे सस्पेंड कर्या छे। तमामने 3 वर्ष माटे पक्ष सामे बळवो करता सस्पेंड करतो पत्र सोशल मीडियामां भाजप आईटी सेल द्वारा मूकवामां आव्यो छे। नवसारीना पूर्व नगर सेवक भूपत धुतात अने कबेलपोर ग्राम पंचायतना पूर्व सरपंच छनाजोगी सस्पेंड कर्या छे। उपरांत गणदेवी शहर भाजपा मंत्री नीताबेन सुवी, कारोबारी सभ्यो अल्पेश पटेल अने भवन पटेल, लघुमती मोर्चाना रियाज मुजावर तेमज भाजपी कार्यकर मनहर पटेलने सस्पेंड कर्या छे। चिकली तालुकाना अरविंद पटेल अने गणदेवी तालुकाना चंद्रकांत पटेलने पण सस्पेंड कर्या छे। चूंटणी टाणी बाकी आखीवानोने सस्पेंड करी अन्य भाजपी कार्यकर्ताओने सचेत करवानो भाजपनो प्रयास रहेवा पाम्यो छे। नवसारी जिल्लो भाजप प्रदेश प्रमुख सी आर पाटीलनो गढ़ अने मतदार क्षेत्र मानवामां आवे छे। त्यारे कोईपण कार्यकर पार्टीनी विरुद्ध जईने काम करतो होय तो ते चलावी नहीं लेवाय तेवो निर्णय जाते सांसद सी आर पाटीले लीधो छे। ब्यूरो रिपोर्ट, एनएस गुजरात न्यूज, नवसारी।